એક તરફ સરકાર પર્યાવરણની જાળવણી અને શહેરીજનોને પૂરતું ઓક્સિજન મળતું રહે તે માટે વૃક્ષોની વાવણી માટે જાગૃતિ અભિયાન ચલાવી રહી છે, ત્યારે ઉધના ગામ ખાતે રસોડના શ્રી ભીડભંજન મહાદેવ મંદિર પાસે આશરે 35 વર્ષ જૂનું શ્રી પરણી ઝાડ આવ્યું હતું, જેને કોઈ અછણા ઈસમે ઝાડ કાપી નાખ્યું હતું. એટલું જ નહીં, ઝાડ કાપવા માટે ઓનલાઈન અરજી પણ કરવામાં આવી હોવાનો આક્ષેપ મંદિરના મહંત દ્વારા કરવામાં આવ્યો છે. જય મહાદેવ, જય સ્વામિનારાયણ. ઉધના ગામનું ભીડભંજન મહાદેવ તથા બડિયા બાપજીનું આ પ્રાચીન મંદિર છે. હું ત્યાંનો મહંત છું, જયેશભાઈ હિતેન્દ્રભાઈ ભટ્ટ. અને અમારી પ્રિમાઇસીસમાં આવેલું એક 35 વર્ષ જૂનું શ્રી પરણીનું ઝાડ છે, જે કોઈક અસામાજિક તત્વોએ હેતુપૂર્વક કાપી નાખેલું છે, અને તે બદલ અમને ખૂબ દુઃખ થયેલું છે. અને જેમણે કાપ્યું છે તેઓને સજા મળે. અને અત્યારે પર્યાવરણમાં તમે જોવો છો કેટલું પ્રચંડ ગરમી પડી રહી છે, તો અત્યારે વૃક્ષો વાવવા જોઈએ. એની જગ્યાએ જે આટલા જે જૂના વૃક્ષો છે એનો નાશ નિકંદન કાઢી નાખવામાં આવે તો એ ખૂબ જ જોખમી પુરવાર થાય એમ છે. તો આપણે સેવ એન્વાયરમેન્ટના સિદ્ધાંતને વળગી રહીને આ જેણે કર્યું છે તે લોકોને સજા મળે, અને કાયદાકીય રીતે સરકાર પણ આની અંદર સહકાર આપે એ જ અમારી વિનંતી છે. જય મહાદેવ, જય સ્વામી. કારણ હતું ઝાડ કાપવાનું? હવે જે કાપ્યું એ જે મજૂર માણસ એમ કહે છે કે અંદર બહુ બધા જીવડાઓ હતા, પરંતુ જીવડાઓ હોય તે જંતુનાશક દવા નાખવાથી એ તો નાશ પામે. તો તમે જડમૂળથી જેને કાઢી નાખવા માગતા હો ને એનો નાશ કરવા માગતા હો તે કોઈ પણ રીતે સાંખી લેવાય એમ નથી. આના માટે કોઈને રજૂઆત કરી? હા, અમે SMCમાં ઓનલાઈન પણ આને માટે ફરિયાદ કરેલી છે, પણ હજુ સુધી અધિકારીઓ કોઈ તપાસ માટે હજુ આવેલ નથી. શું કહેવા માંગો છો? બસ અમે એ જ ઈચ્છીએ કે ફરી આ જે ગુનેગારો છે એ લોકોને સજા મળે, અને જ્યાં પણ આવા વૃક્ષો કપાતા હોય તો પ્રજા જાગૃત બને અને એક પણ વૃક્ષ કપાવવું નહીં જોઈએ, બલકે બીજા અન્ય વૃક્ષોનું વાવેતર થાય, જેથી કરીને આ પ્રચંડ ગરમીમાંથી આપણને રાહત મળે અને વરસાદ પણ સારો થાય.